नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज़ ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 11 मे जो ये आजना समाचार। गोवा सरकारे कोरोना ना दर्दियों माटे वपराती आइवरमेक्टिन नामनी दवाना उपयोग ऊपर थी प्रतिबंध उठाव्यो। गुजरात में आ दवानो उपयोग ऊपर कोई प्रतिबंध नथी। WHO ए आ दवाना उपयोग सामे चेतवनी आपी। गोवा सरकारे दर्दियोंनी सारवारमां आइवरमेक्टिन दवाना उपयोगने मंजूरी आपी छे। 18 वर्षथी ઉપરના દરેકને કોરોના સંક્રમિતોને માટે આ દવાના ઉપયોગની મંજૂરી આપી છે, જેથી તાવ વધારે ગંભીર ન બની શકે। રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણાએ આ દવા ગોવાના બધા આરોગ્ય કેન્દ્રો ઉપરથી મળશે અને બધાને લેવી પડશે। આ દવાનો ઉપયોગ પ્રિવેન્ટિવ ક્યોર એટલે કે સુરક્ષા તરીકે કરવામાં આવશે। આ દવાનો ઉપયોગ 5 દિવસ સુધી 12 mg ડોઝનો કરવાનો રહેશે તેમ જણાવ્યું હતું। આ દવા સંક્રમણ રોકી શકતી નથી, પણ રોગને ગંભીર થતો અટકાવવા અસરકારક છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ભારતમાં અનેક રાજ્યમાં આ દવા અપાય છે। ગોવામાં બેન્ડ હતી તે પ્રતિબંધ ઉઠાવેલ છે। ગુજરાતમાં આ દવા દર્દીઓને આપવામાં આવી રહી છે તેમ ડોક્ટરોનું કહેવું છે। આજે પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ આ દવા સામે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ દવાના ઉપયોગને લઈને ચેતવણી આપી છે। તેમણે જણાવ્યું છે કે WHO આ દવાના ઉપયોગના વિરોધમાં છે। સ્વામીનાથનના જણાવ્યા મુજબ આ દવાનો ઉપયોગ ફક્ત ક્લિનિકલ ટ્રાયલમાં થવો જોઈએ। WHOએ છેલ્લા 2 માસમાં બીજીવાર આ દવાના ઉપયોગને લઈને ચેતવણી આપી છે।